वेणी भाई पछी एक श्वासे नाम लेवू पड़े एवा कवि कवि बालमुकुंद दवे। कविता शब्द प्रसन्न कर छे, कविनो शब्द कविना मौन माथी प्रगटे छे, एटले कविता थई जाय छे, एटले मस्ती थई जाय छे। आपणो शब्द घोंघाट माथी प्रगटे छे एटले छापू बने छे, एटले थोड़ीक सेकंडो मां पस्ती पण थई जाय छे। कवि जयरे कागल पर कविता लखे छे त्यारे एने केटली बधी सभानता राखवी पड़ती होय छे। कागल झाड़माथी बने छे, ए कागल पर कविता लखे छे त्यारे एक झाड़नुं निकंदन निकळी जाय छे। ए झाड़ पासे होय एवो वटे मार्गुनो विसामो, ए झाड़ पासे होय एवुं पंखीओनो माळो कलरव अने छेल्ले तो वरसाद, आ बधानी अवेजीमां कागल बनतो होय छे। त्यारे सर्जके साचा सर्जके कागल उपर सर्जन करीने पेला झाड़ पासेथी आपणे जे छीनवी लीधुं छे ए वटे मार्गुनो विसामो पंखीनो कलरव माळो अने वरसाद आ बधुं पाछुं આપવાનું હોય છે। આવું કરી શકીએ ત્યારે સાચા સર્જનના સાથીદાર બનીએ છીએ, સાચી કવિતાના પ્રણેતા બનીએ છીએ। આવા પ્રણેતા બાલમુકુંદ દવે છે। એમની એક કવિતા આપણને બધાને સ્મરણમાં છે, જૂનું ઘર ખાલી કરતા, અને કવિ કેટલી બધી વાત એમાં મૂકી આપે છે। સાબુની ગોટીથી લઈને નાનામાં નાની બ્રશ સુધીની વાત મૂકે છે કે આ બધું જ અમે લઈ લીધું, કશું બાકી નથી રહ્યું ને। અને છેલ્લી બે પંક્તિઓમાં આખા સોનેટનો વળાંક આવે છે। ગુજરાતી કવિતાના ઉત્તમ સોનેટની વાત કરીએ, ઉત્તમ કવિતાની વાત કરીએ, ત્યારે બાલમુકુંદ દવેની જૂનું ઘર ખાલી કરતા એ લેવી પડે। ઘર સ્વયં કવિને કહે છે કે તમે બધું જ લઈને જાઓ છો પણ મને તો ભૂલી જાઓ છો ને। સ્થૂળથી સૂક્ષ્મ સુધી જવાની વાત છે। એ ઘર એટલે જેમાં રહીએ છીએ એ તો ખરું જ, પણ જેમાં આપણે રહીએ છીએ એ આપણું શરીર પણ ખરું, આપણો આત્મા પણ ખરું। આપણે બધું બદલીએ છીએ એમ આ શરીર પણ બદલીએ છીએ, ત્યારે શરીર પણ આત્મા પાસેથી કંઈક માંગતું હોય છે। બાલમુકુંદ દવે અદ્ભુત શૈલીના કવિ, લયનો અદ્ભુત સમય પૂરા હૃદયથી નિભાવનાર કવિ, એટલે જે એમ કે જોને સખી જગ વડલા હેઠે ઋણ સંબંધે આવી ચઢેલો કેવો મળ્યો ભાત ભાતનો મેળો, જોને સખી જગ વડલા હેઠે ઋણ સંબંધે આવી ચઢેલો કેવો મળ્યો ભાત ભાતનો મેળો, કોક ખૂણે સંસારી આ ઋણી કોક ખૂણે અવધૂતની ધૂણી, કોક પસંદ કરે સથવારો કોક વળી નિસંગ જનારો, ભોર ભઈ તો એ જાગતો ગાફલ કોક સચેત અખંડ જ જાગે, કોક ઉતારી બોજની ભારી ખાઈ પરોપલ ચાલવા લાગે, જોને સખી જગ વડલા હેઠે ઋણ સંબંધે આવી ચઢેલો કેવો મળ્યો ભાત ભાતનો મેળો। આ ઋણાનુબંધની વાત મારી અને તમારી પણ છે। આ મેળો ઇન્ટરનેટ પર જામ્યો છે, ઇન્ટરનેટથી અંતરનેટ સુધી, એની વાત આવતા અઠવાડિયા સુધી લંબાવું છું। ફરી મળીશું ઓનવર્ડ્સ વિથ અંકિત ત્રિવેદી।